ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે થી બધાય માં માન ઘટે, આ પછી બધું ઘટત ઘટત ઘટ જાય. પણ જો ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે થી બધાય માં માન વધે, તો પછી આ બધું વધત વધત વધી જાય. મનુષ્ય જીવન આપને મળ્યું છે તો ભજનમાં જેમ ગંગા સ્થિતિ પાનબાઈ એમ કીધું છે કે વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, નકર અચાનક થાય છે અંધારા. એ મનુષ્ય જીવન જે મળ્યું છે એ વીજળીનો ચમકારો છે, એમાં ધર્મનું નીતિનું ન્યાયનું અને દાતારીનું જે મોતીડું પરોવાઈ પર્યો એ લેવા જેવું છે. ભગવાન રામે એકવાર લક્ષ્મણને એટલું જ કીધું હતું, લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. તો લક્ષ્મણે દલીલ કરી, પ્રભુ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય એનું શું? અને રામે સુંદર જવાબ આપ્યો છે કે હે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે. જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના દાખલા દેવાય, જેને યજ્ઞ કરી અને જે બ્રાહ્મણોને દાન આપ્યું, અયોધ્યાની રાજગાદી ઉપર બિરાજમાન હરિચંદ્ર મહારાજા એને જે સમર્પણ કર્યું છે, એની દાતારી એનું સમર્પણ એની સુવાસ ઇન્દ્રલોકમાં ગઈ છે. મહારાજ ઇન્દ્રનો આપ સર્વે દેવગણ અને ઋષિગણનું હું ભાવભીનું સ્વાગત કરું છું. નારાયણ નારાયણ. ભક્તરાજ નારદજી, મને એ તો કહો, હજુ સુધી ગુરુવર્ય વશિષ્ઠજી કેમ નથી પધાર્યા? નારાયણ નારાયણ. મહારાજ, પૃથ્વીલોક પર સત્યવાદી દાનવીર રાજા હરિશ્ચંદ્રએ વશિષ્ઠજીને ગુરુપદે બેસાડી યજ્ઞ કર્યો હતો. શક્ય છે યજ્ઞયાગાદી કર્મને કારણે આવવામાં ઢીલ થઈ હોય? નારાયણ. ઓ મહામુનિ વશિષ્ઠજી વિના આ ઇન્દ્ર સભાની રોનક ક્યાં છે? અરે એમના વગર મારો દરબાર મૂર્તિ વગરના મંદિર સમાન છે. મહારાજ, શું વશિષ્ઠ વિના અંધારું છે? આ જાકમ જોળ અજવાળામાં આપને વશિષ્ઠ યાદ આવે છે? અરે મહારાજ, તમે તો દેવોના દેવ ને એક સામાન્ય સૂર્યવંશી રાજાનો ગુરુ પુરોહિત, એની ઓકાત શું છે? હે મહામુનિ વિશ્વામિત્ર, હે ગાધી રાજાના પુત્ર તપસ્વી વિશ્વામિત્ર, આપના જેવા અતિ વિદ્વાનના ચહેરા પર આ પ્રકારની ઈર્ષા યોગ્ય નથી મુનિવર. નારાયણ. વિશ્વામિત્રજી, સૂર્યવંશી રાજાઓ પોતાના ગુરુના વચને બંધાયેલા હોય છે, એટલે નેક ટેક ને વચન પાલનમાં પાકા. મુનિવર, હું પણ ક્ષત્રિય વંશમાંથી આવું છું. વશિષ્ઠની વાણીને આ સભામાં અસત્ય સાબિત ન કરી બતાવું તો હું વિશ્વામિત્ર નહીં. નારાયણ. લ્યો, આ પધારી રહ્યા છે તપસ્વી યોગી મહામુનિ વશિષ્ઠજી. પધારો મહામુનિ વશિષ્ઠજી, પધારો. નારદજી. નારાયણ નારાયણ. શું વશિષ્ઠ સ્વર્ગથી ઉતર્યા છે? ઇન્દ્ર મહારાજની કેટલી અજ્ઞાનતા, એક સામાન્ય રાજપુરોહિતને આટલા સન્માન.
નારાયણ નારાયણ. હે મહામુનિ વશિષ્ઠજી, આપ તો મુનિઓના મુનિ છો મહારાજ. એક શંકાનું નિવારણ કરવા કૃપા કરશો? મહારાજ, અરે 33 કરોડ દેવગણ જેને આધીન છે એ રાજાધિરાજને એવી રીતે શી શંકા છે, શી ચિંતા છે મહારાજ? શક્ય હશે તો જરૂર આપની શંકાનું સમાધાન કરીશ. હે મુનિવર, યુગે યુગે સત્યનું પાલન કરનાર અનેક થયા છે, પણ શું આ યુગમાં, આ વર્તમાન સમયમાં આવા કોઈ સત્યવાદી, દાનવીર, ધર્મનું પાલન કરનાર છે ખરા? મહારાજ, પૃથ્વી લોક ક્યારેય સત વગર ટકી જ ના શકે. તો મને કહેશો મુનિવર, કોણ છે એવો સત્યવાદી વર્તમાનમાં? છે મહારાજ, અવધપતિ સૂર્યવંશી રાજા હરિશ્ચંદ્ર. મહારાજ એ નમ્ર ભક્ત છે, પાછો સત્યવાદી ને પરાક્રમી, સૂર્યવંશી રાજા ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર. સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી સતને ધારણ કરનાર છે સત્યવાદી. નારદજી સાંભળ્યો? નારાયણ નારાયણ, શું વાત છે વિશ્વામિત્રજી? નારદજી, હરિશ્ચંદ્રએ વશિષ્ઠજીને યજ્ઞમાં ગુરુપદે બેસાડ્યા એટલે વખાણ કરે છે. મને લાગે છે કે રાજાએ દાન દક્ષિણા આપીને ધરવી દીધા હશે. નારાયણ નારાયણ, મહારાજ ઇન્દ્ર મુનિવર જેની પ્રશંસા કરે છે એ રાજાની કસોટી તો કરવી જ જોઈએ, અને જો એ ઇન્દ્ર સભાની કસોટીમાંથી આરપાર નીકળે તો આપણે સૌ એના સન્માન કરીશું. રાજા હરિશ્ચંદ્ર આપણી કસોટીમાંથી બહાર આવશે તો આપણે એના રૂડા સન્માન કરશું. વશિષ્ઠજી, નથી લાગતું કે તમે તમારા હાથે જ તમારા સેવક હરિશ્ચંદ્રની અવદશા બેસાડી અને સત્યવાદી કહી એના માટે તમે ઘોર દુઃખ માંગી લીધું? હે મારા દેવગણ અને સન્માનીય ઋષિગણ, હું આપને વિનંતી કરું છું કે પૃથ્વી લોક પર જઈ અયોધ્યા નરેશ રાજા હરિશ્ચંદ્રની કસોટી કરવા કોણ તૈયાર છે? મહારાજ ઇન્દ્ર, જો કોઈ તૈયાર ન હોય તો હું તૈયાર છું. હું ગાદી રાજા પુત્ર વિશ્વામિત્ર, કસોટી હું કરીશ, અને જેટલું દુઃખ આપી શકાય એટલું દુઃખ આપી એ પાખંડીનો ચહેરો ખુલ્લો કરીશ. મહામુનિ વિશ્વામિત્રજી, આપની જીભે આવા નબળા શબ્દો શોભતા નથી. પાખંડી રાજાના અહંકારી પુરોહિત, હું આપની આમાન્ય રાખું છું, પણ એ વાત તો સાબિત કરીને જ રહીશ. અરે મારા યોગ બળ, તપ અને સાધનાના સોગંધ, હું એને હરાવીને જ રહીશ. સત્યને અહંકારી કહેનાર હે મુનિવર, આપ ક્રોધ અને ઈર્ષાના આવેશમાં ઘણું ના બોલવાનું બોલી રહ્યા છો, પણ મારી વાત પણ તમે યાદ રાખજો મુનિવર. તમે એક તો શું, હજાર વિશ્વામિત્ર પણ હરિશ્ચંદ્રની કસોટી કરવા જશે ને તો પણ એ સત્યવાદી એનું સત્ય નહીં મૂકે, અને જો ચૂકી જશે તો હું વશિષ્ઠ સ્વાનની ખોપડીનું વાસણ બનાવીને ભોજનને ભ્રષ્ટ કરીશ. મારા શબ્દને વળગી રહેજો વશિષ્ઠજી, ને આજથી જ ભોજન માટે શ્વાનની ખોપડી શોધવા માંડજો. ઓ વિશ્વામિત્ર, જ્યાં સુધી એના રાજ્યનું, કુટુંબનું સત્ય નાશ ના કરી નાખું, રાજાને ભિખારી બનાવી રસ્તે રજડતો ના કરું, ત્યાં સુધી ચેનથી નહીં રહું. ગુરુ વશિષ્ઠને એમ થયું, હરિચંદ્ર ના સત્યના રખેવાળા કરજો પરમાત્મા. હરિચંદ્ર ને કસોટી તો પડશે પણ સત્યને હાથ નહીં આવે.
સત્ય હંમેશા ને માટે ટકી રહેવાનું છે. મહારાજનો જય હો. ક્ષમા કરજો મહારાજ, આમ અચાનક. કઈ વાંધો નહીં પ્રધાનજી, રાજના કામ માટે તમારે ક્ષમા માંગવાની ના હોય. બોલો, એવું તે શું બન્યું કે તમારે આમ અચાનક આવવું પડ્યું? કોઈ ગંભીર બીના છે કે પછી કોઈ શત્રુનો સંદેશ? મહારાજ, આપના જેવા વીર યોદ્ધાના રાજમાં કોઈ શત્રુના પ્રવેશની તો વાત જ ના હોય. તો પછી એવી તે શી વાત છે? મહારાજ, એક માયાવી ભૂંડે આખા શહેરમાં ઉત્પાત મચાવ્યો છે. માયાવી ભૂંડ? મહારાજ, એક બે જણ નિષ્ફળ જાય એ સમજી શકાય એવી વાત છે, પણ આપણું આખું બહાદુર સૈન્ય એ માયાવી ભૂંડને પકડવામાં નિષ્ફળ ગયું છે. એ માયાવી ભૂંડ ગમે ત્યારે દેખાય છે, આતંક ફેલાવે છે ને પછી ગુમ થઈ જાય છે. માયાવી ભૂંડ? ભલે પ્રધાનજી, ચાલો હું તમારી સાથે આવું છું. જોઈએ તો ખરા કે કઈ માયાવી શક્તિ અયોધ્યાને નુકસાન કરવા માટે કામ કરી રહી છે. હરિચંદ્ર પોતે સવારી કરી અને ભૂંડની વાહે જાય છે, પણ આ તો માયાવી ભૂંડ હતો. હરિચંદ્રને લલચાવી જેમ જેમ બાણ મારે એમ ઘા ચૂકવી આગળ ને આગળ લેતો જાય છે, પણ અઘોર વનની માલિપા સૈનિકો વિખાઈ ગયા, કોઈ પાછળ રહી ગયા, કોઈ વિખૂટા પડી ગયા. યઘોર વનની માલિપા આવીને મહારાજા હરિચંદ્ર જોવે તો ભૂંડ નથી, તરસ લાગી છે. એ આરામ કરવા લાંબા થયા એવામાં વૃદ્ધ બ્રાહ્મણ બની વિશ્વામિત્ર આવી અને પૂછવા લાગ્યા કે આપ ક્યાંથી આવો છો? જય ભોલેનાથ. જય ભોલેનાથ. નમસ્કાર બ્રહ્મદેવ. પાય લાગો. આયુષ્યમાન ભવ. શું જંગલમાં ભૂલો પડ્યો? મહારાજ, હું અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર. ઓ, સત્યવાદી હરિશ્ચંદ્ર, પ્રણામ. બોલ રાજન, શી સેવા કરું? બ્રહ્મદેવ, હું એક માયાવી ભૂંડને પકડવા આ જંગલમાં આવી ચડ્યો, પણ અચાનક મારો ઘોડો અને સૈનિકો વિખૂટા પડી ગયા. હું એકલો અટૂલો માર્ગ ભૂલ્યો છું. હે મહારાજ, મને અયોધ્યાનો માર્ગ બતાવો. મહારાજા હરિશ્ચંદ્ર, તું ભાગ્યશાળી છો, અનાયાસે તું આ તીર્થભૂમિમાં આવી ગયો છે. તીર્થભૂમિ? આ અયોધ્યા નરેશ, આ તીર્થભૂમિ છે. આજ પડે અત્યારે જ જો તું દાન કરીશ ને તો તને અપરંપાર પુણ્ય મળશે. પણ કોને દાન કરું બ્રહ્મદેવ? સાંભળ્યું છે કે તું મોટો દાનવીર છે, મોટા મોટા દાન કરે છે, પણ મને એ સમજાતું નથી કે દાન કોને કહેવું, દાન કોને દેવું, કોની રક્ષા કરવી, યુદ્ધ કેની સાથે કરવું. તો હે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, મને જવાબ આપ, સાચા ઉત્તર આપ. હે મહાજ્ઞાની, અરે હું તો બસ એટલું જ જાણું છું કે દાન દરિદ્ર બ્રાહ્મણને દેવું જોઈએ, ને જે નબળો હોય તેનું રક્ષણ કરવું જોઈએ, નિસહાય અબળા માટે યુદ્ધ કરવું જોઈએ. ફરીવાર કહેતો રાજન, દાન કોને દેવું? દાન તો દરિદ્ર બ્રાહ્મણને દેવું ઘટે. રાજન, તે કીધું ને કે બ્રાહ્મણને દાન દેવું, તો હું પણ અત્યારે બ્રાહ્મણ કર્મ કરું છું, તું મને દાન ના આપે? ઓ, કેવી વાત કરો છો આપ બ્રહ્મદેવ. તો પછી રાહ શેની જુએ છે સત્યવાદી? સત્ય વચનનું પાલન કરવામાં આટલી બધી ઢીલ શું કામ? અરે બ્રહ્મદેવ, આજ ક્ષણે મારું સર્વસ્વ આપના ચરણે ધરું છું મહારાજ.
મારું તમામ રાજ, મારી તમામ સંપત્તિ બધું જ આપના ચરણોમાં મૂકું છું, એનો સ્વીકાર કરો મહારાજ. વાહ! એટલું જ નહીં મહારાજ, અરે આપ કહેશો તો મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી દઈશ. અરે જ્યારે જોઈએ ત્યારે માંગી લો, હું મારું જીવન આપના ચરણે ધરું છું. હે રાજન, જરા વિચારીને બોલજે. આ તો બ્રાહ્મણને આપેલું વચન છે હો. ક્ષણિક લાગણીમાં બોલેલું જો બોલી જઈશ ને તો મહાનર્થ થશે. નહીં રહેવી સારું મારા રામ, નહીં રહેવી સારું, નહીં રહેવી સારું મારા શ્યામ. તથાસ્તુ. પણ મહારાજ, હું એક બ્રાહ્મણ છું એટલે હવે તારે મને દક્ષિણા પણ આપવી પડશે. દાન ને યોગ્ય જે જોઈએ તે દક્ષિણા માંગેલો ભૂદેવ. કેમ કે આજે તો હું ધન્ય બન્યો છું કે મારું દાન આપ સ્વીકારો છો. વાહ વાહ રાજન વાહ, દાનવીર હો તો તારા જેવા. તો હે દાનવીર રાજા હરિશ્ચંદ્ર, જો તારે મને દક્ષિણા જ આપવી હોય તો મને 2.5 વાર સોનું આપ. જેવી આપની ઈચ્છા. તથાસ્તુ. મંજૂર છે રાજન, યથા સમયે હું મારું દાન લેવા આવીશ. ત્યારે યાદ રાખજે તારું વચન. ધન્ય છે તને અને તારા વચનને. બ્રાહ્મણ બોલે છે, 2.5 વાર સોનું આપો. રાજાએ કીધું એ કબૂલ. અને હવે વિશ્વામિત્ર મુનિ એને અયોધ્યાનો રસ્તો બતાવે છે. પણ રસ્તામાં ખબર પડી કે ભાનમાં છું, ભાનમાં નથી. મહારાજનો જય હો. અવિવેક માટે ક્ષમા. મહારાજ, મને એ કહેશો કે જ્યારથી માયાવી ભૂંડ અયોધ્યામાં પ્રવેશ્યું ત્યારથી આપ ઉદાસ કેમ છો? પ્રધાનજી, માયા તો મનુષ્યને ડગલે ને પગલે રોકતી હોય છે, ફસાવવાના યત્નો કરતી હોય છે. પણ હું એ જ વાત સમજી નથી શકતો કે એવું તે કયું પાપ કર્યું છે કે આ માયાએ મને જકડી લીધો. ક્ષમા કરો મહારાજ, પણ હું તમારી વાત સમજી શકતો નથી. અરે પ્રધાનજી, આ માયાને તો હું ક્યાં સમજો છું. મને પણ એ નથી સમજાતું કે આ સત્ય છે કે કલ્પના, સાચું છે કે સપનું, અને હું આ ભવરણના જંગલમાં કેમ અટવાણું. લૌકિક ભાષામાં કહું તો કઈ રીતે જંગલમાં પહોંચ્યો, કેવી રીતે બ્રાહ્મણ પ્રગટ થયા, કેવા વશીકરણથી મને મંત્રમુગ્ધ કર્યો અને હું અયોધ્યાનો રાજા એ બ્રાહ્મણની વાતોમાં આવી ગયો. મહારાજ, આપ જરૂર કોઈ માયાવી શક્તિના દોરવ્યા દોરાયા હશો. સાચી વાત છે પ્રધાનજી, હું એ બ્રાહ્મણ વેશધારીના વશીકરણમાં આવી ગયો ને મેં વચન આપી દીધું. વચન આપ્યું? હા, વચન. અને હવે એ વચન તો પાળવું જ પડશે. શું વચન આપ્યું મહારાજ? અયોધ્યાનું રાજ અને 2.5 વાર સોનાની દક્ષિણા. શું કહ્યું મહારાજ? અયોધ્યાનું રાજ? પ્રધાનજી, હું રઘુકુળમાં જન્મ્યો છું ને તમે તો જાણો છો કે રઘુકુળની રીતિ નીતિ શું છે. પ્રાણ જાય અરુ વચન ન જાય. જી મહારાજ, પણ અભાન અવસ્થામાં. ભાનમાં હોઉં કે ન હોઉં, પણ વચન આપ્યાની સાથે મારે પાળવું જ પડશે. મહારાજ, પ્રધાનજી, મારું એક કામ કરશો? મહારાજ, આપ જે ફરમાવો એ કરવા તૈયાર છું. આપનું અનાજ ખાધું છે, હુકમ કરો મહારાજ. પ્રધાનજી, મહારાણી તારામતી અને પુત્ર રોહિતનું દુઃખ છે. પ્રધાનજી, એ લોકોએ તો દુઃખનો પડછાયો નથી વાળ્યો, એનાથી આવા આકરા તાપ વેઠાશે નહીં. અરે એને તો તડકા છાયાની પણ ખબર નથી. એટલે એમ કરો પ્રધાનજી, તમે એમને પિયરમાં મૂકી આવો. ત્યાં ભલે એ લોકો જીવન પસાર કરે, મારું દેવું જ્યારે ભરાઈ જશે ને ત્યારે હું એમને બોલાવી લઈશ. બસ મહારાજ, બસ કરો. હવે આગળ એક પણ વેણ કાઢ્યું છે તો તમને રઘુકુળના સોગંદ છે. મહારાણી, તમે? જી મહારાજ, મેં આપની વિતક કથા સાંભળી છે. મહારાજ, આપ મારા માટે કલ્પાંત ના કરો.
મહેરબાની કરીને વ્યથિત ન થાઓ સ્વામી. પિતાશ્રી, અમે આપની સાથે જ છીએ. મહારાજ, રઘુકુળ રીતિ પ્રમાણે પતિ એ જ પરમેશ્વર છે. તમે જ્યાં પગલા માનશો ત્યાં અમે સાથે ચાલીશું. તમારા દુખે દુખી, તમારા સુખે સુખી. અરે મહારાજ, અમારે રાજ હોય તોય શું અને ના હોય તોય શું? મહારાજ, આવા કપરા કાળમાં તમે સત્યને ખાતર સર્વસ્વ દેવા તૈયાર થયા છો તો એ વચનને બરાબર નિભાવજો. મહારાજ, અમે પણ આપના સંગાથી છીએ. ધન્ય છે, ધન્ય છે રાણી તારામતી, ધન્ય છે. સ્વામીનાથ, વિપત પડે ત્યારે સાથ છોડી દે એને સન્નારી ના કહેવાય. હું તો આપની સહધર્મચારિણી છું, એટલે તમારું વચન આપોઆપ મારું અડધું વચન થઈ જાય છે. અને એ વચનને પાળવા હું તમારી સંગાતે જ રહીશ. તારામતી, મારું સ્થાન પિયરમાં ના હોય, પતિની સંગાતે જ હોય. માટે ચાલો સ્વામી, ઉતારી નાખી આ રાજ વૈભવ, અળગા થઈ જઈએ રાજકાજના ભારથી, આ પોશાકથી, આ વૈભવથી. વાહ તારામતી, વાહ. સહધર્મચારિણી હો તો બસ તમારા જેવી. હે દીનાનાથ, અમારી રક્ષા કરજે. હે પ્રભુ, અમારી. ધોમ તેડકાની માલિપા, હરિચંદ્ર વિચાર કરે હવે ક્યાં જાઉં. કાશીએ જઈ અને રહું તો કંઈક શાંતિ મળશે. અને કે છે, કાશીનો કેળો પીકડ્યો, પણ હંમેશા કીધું છે ને, સત્યના રાહમાં જે સ્થિર રે એની જ વાતું રે. દૂત દોયું દોણે કર્યું, જનું વલોયું જોઈ, તાયું અંતે તોય શ્વેત મટ્યું નહીં શામળા. તન બોલે તેજાબમાં તાવે ટીપે, તોય સોનું તો સોનું હોય. દેની જાખબ દેવડી સાઠા જે શેરડ તણા, બરબથે ભરડાય એ કડાય કઢાય, પણ મીઠપ નમેલે માંડળા. રાજા હરિચંદ્ર અને તારામતી અને રોહિત એ હાલી નીકળે છે. રસ્તામાં ખૂબ જ મુસીબત પડે છે. ત્રણે પંખીડા માળા મૂકી અને વન વગડાની માલિપા વિદાય થાય છે. કાશીનો કેળો, કાશી હજી બે ગાંવ છેટું હશે ત્યાં રોહિત રસ્તાની માલિપા પડી જાય છે. માં, મારે ખાવું છે. રાજનું ફૂલ કહેવાય, દુઃખનું કોઈ દી સપનું ન આવ્યું હોય એવો રાજકુમાર રોહિત કહે છે, માં મારે ખાવું છે. માં મને તરસ લાગી છે. માં હવે મારાથી હાલાતું નથી. માં, મારા પગમાં કાંટા લાગ્યા છે. દીકરાનો વિલાપ જોઈ જનેતાનું હયું પીગલી ગયું. સ્વામીનાથ, હવે આપણો રોહિત ચાલી શકે એમ લાગતું નથી. હવે શું થશે? હિંમત રાખો મહારાણી, જાહી વિધિ રાખે પ્રભુ તાહી વિધિ રહીએ, બધું જ સારું થઈ જશે. મહારાણી, સત્ય આપણી સંગાથે છે. આજે ભલે જગત નીંદે, સૂરજની આડે ભલે વાદળું આવે, પણ એ વાદળાની આવરતા કેટલી. મહારાજ, દંભી રાજન, હવે આવતી કાલના સપના જોવા મેલી દે. ને તું જો સાચે જ સત્યવાદી હોને તો મારું ઋણ પૂરું કર, મારું ઋણ ભરપાઈ કરી દે. દયા કરો મુનિવર, દયા કરો, થોડી થોડી મુદત આપો. મુદત? અરે સત્યવાદી રાજા, નકામો દેખાવ કરવો બંધ કરી દે. એક વાર કહી દે કે સત્યને તારે કોઈ લેવા દેવા નથી, કોઈ સગાઈ નથી, તો હમણાં જ આજ ઘડીએ તારી અયોધ્યા તારા હાથમાં આપું. મુનિવર,
એ તો કદાપિ શક્ય નથી. તો પછી જગતમાં સત્યવાદી વચન પાલક તરીકે તારે પૂજાવું હોય ને, તો આપેલા વચન પ્રમાણે આજ સાંજ સુધીમાં તારી જાતને પણ વહેંચીને સોનાનું દેવું ભરી દે, નહીતર જગતમાં તારી આબરૂના ધજાગરા ઉડાવીશ. મહારાજ, સોનું તો આપવું જ પડશે ને? હા મહારાણી. તો એક રસ્તો બતાવું? બોલો દેવી. જિંદગીભર ક્યારેય તમે મારા વેણ નથી ઉઠાવ્યા, આજ વિપત વખતે તમારી વાત પાળી શકાશે તો પાળવાની કોશિશ કરીશ મહારાણી. ના મહારાજ, મારે નથી કશું માંગવું કે નથી કંઈ જોઈતું. તો પહેલા વચન આપો કે મારો બોલ નહીં ઉઠાપો. પણ એવી તો કેમ વચન પાલક રાજવી, વચન આપતા આજ જીભ અચકાય કા? જીભ અચકાતી નથી મહારાણી, પણ આ નિર્ધન તને શું આપવાનું હતો? તમે મારા પતિ છો, તમે મારા પરમેશ્વર છો, બસ એક વાર મને વચન આપો, બસ એક વાર કે મારો બોલ નહીં ઉઠાપો. તુલ્યો મહારાણી, હું વચને બંધાવું છું કે જ્યાં સુધી આ ખોળિયામાં જીવ હશે ત્યાં સુધી તમારા વેણને હું પાળતો રહીશ. તો મહારાજ, હવે ઉતાવળ કરો, સાંજ હમણાં જ પડી જશે ને મુનિવરનું દેણું ચૂકવવાનો સમય વીતી જશે. પણ તો પછી હું શું કરું મહારાણી? હું લાચાર છું. હે ઈશ્વર, મને શક્તિ આપજે પરમ કૃપાળુ. શિવાત છે મહારાણી, શિવાત છે. હે અયોધ્યાના રાજા, હું તમારી અર્ધાંગિની તારામતી, તમારી સાથે ચાર ફેરા ફરેલ તમારી પરણેતર, આજ તમારી પાસેથી માગે છે કે તમે મારા ભરતારે બ્રાહ્મણને આપેલ વચનને પૂર્ણ કરવા એ મને કાશીની બજારમાં વહેંચી શકે છે. તારામતી સ્વામીના, મને વહેંચી નાખો કાશીની બજારમાં મારા આ માટીના ખોડિયાના, આ નશ્વર દેહના જે કઈ નામ આવે એમાંથી આપણા કરજને દૂર કરો મહારાજ, મુક્તિ મેળવો સ્વામી. મહારાણી તારા, તારામાંથી આ તમે શું બોલો છો? હે ભગવાન, હું અયોધ્યાનો નરેશ આજે આવો સાવ કંગા કે મારી પત્નીને હોળમાં મૂકવી પડે. મોડું ન કરો, સમય હાલ્યો જાય છે. આ ચોરે ઉભા થઈ જાઓ ને પાડો હાકર, વહેંચી દો તમારી પત્નીને. તારામતી મહારાજ, વિલંબ ના કરો. સાંભળો 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 કાશી નગર જણો, આજ આપના નગરમાં એક વખાનો મારો પોતાના વચન પાલન માટે એની અર્ધાંગિની રાણી તારામતીને વેચવા ઉભો થયો છે. સાંભળો સાંભળો નગર જણો, ભાઈઓ ભાઈઓ, લઈ લો લઈ લો, છે કોઈ આબરૂદાર સુંદર નારીને ખરીદનાર? છે તો રૂપાળી, પણ એના દામે મૂંગા હશે ને, એના જેટલા રૂપાળા. પૂછો તો ખરા. એ ભાઈ, કિંમત શું આકી છે? મારું કરજ છે એટલી. અરે ભલા ભાઈ, તું પણ ખરો છે, અલે આ તારા કરજની અમને શું ખબર હે? મારું કરજ છે 2.5 વાર સોનું, બસ એટલું જ આપી દો. 2.5 વાર સોનું ના મળે, 1.5 વાર સોનું જોઈતું હોય તો હમણાં ને હમણાં અહીંયા મૂકું ને આ સ્ત્રીને લઈને ચાલ્યો જાઉં. પણ મારું કરજ. ભલે ભલે ભાઈ, 1.5 વાર સોનું આપો બસ. ભલે હરીશચંદ્ર, હવે આજથી તમારી આ રાણી મારા ઘરની દાસી થઈને રહેશે,
મંજૂર છે? મંજૂર છે મહારાણી તારામતી. આજ દિવસ સુધી રાજમહેલમાં સોનાના હિંડોળે બેસીને દાસીઓ પાસે કામ તો ઘણા કરાવ્યા છે, પણ દાસીનું કામ કરતા તને ફાવશે? શીખી લઈશ વડીલ. જો તારામતી વહેલી સવારમાં ઉઠીને રોજ સૂરજ ઉગતા પહેલા 10 શેર અનાજ દળવું પડશે. એ પણ કરીશ. ઘરમાંથી કચરો પૂંજો કાઢી વાસણ ઉટકવા, દેવ સેવાના વાસણ માંજવા, પાણી ભરવું. મંજૂર છે. આ દાસીને તમારી બધી વાતો મંજૂર છે. છે હવે કોઈ બીજી વાત? હા, સાંભળી લે રાજરાણી, મારી આ બધી શરતો કાશીની આ ખુલ્લી બજારમાં તારા ધણીની હાજરીમાં 1.5 વાર સોનાના બદલામાં તે કબૂલી છે, એટલે એમાં કાંઈ ફેરફાર થશે તો તારે ઝેર પીને પ્રાણ દેવા પડશે. તારામતી, વડીલ, વડીલ, એણે પાણીનો પ્યાલો પણ હાથે નથી ભર્યો. ભૂલચૂક માફ કરજો વડીલ. ભૂલચૂક તો માફ નહીં થાય રાજા. તમારા રાજમાં તમે શું કોઈની સજા માફ કરતા હતા? યાદ કરો કેટલા પાપી છો તમે. હે, પણ એક વાત કહી દઉં તમને, કે તમારી રાણીની ચિંતા ન કરતા, એ મારા ઘરે આબરૂભેર રહેશે મારી દીકરીની જેમ. પણ કામ તો બધું કરવું પડશે. ધન્યવાદ વડી. ધન્યવાદ વડી, તમારા છેલ્લા બોલે મારા મનને શાંતિ આપી છે. મારો બોજો ટળ્યો, ભય ટળી ગયો. હવે તમારા ઘરના જો 1,00,000 કામ હશે ને, તો એમાં પાછી પાની નહીં કરું. ચાલો. માં, માં, ઓ માં. દીકરા રોહિત, દીકરા, તું પણ મારી જેમ નોકરી કરીને તારા પિતાને કામ આવ બેટા. મારી ચિંતા ન કરતો. ભલે માં, જેવી તમારી આજ્ઞા. તમે પણ મારી ચિંતા ન કરતા. હે ભગવાન, આવા તે કઈ પારખા હોતા હશે મારા નાથ. ફટ ફટ છે તને બુડા હરિશ્ચંદ્ર, ફટ છે તને, તને ને તારા વંશને, પોતાની પરણેતરને આમ વેચવા વાળો આ ધરા પર ન તો થયો હશે કે ન થશે. તારાથી અધમ બીજો કોઈ નહીં હોય. જેમ સત્યવાદી, હવે ખબર પડી ને, સતના નામે આખા પરિવારને, વંશને દુઃખ દેનાર દંભી રાજન, હજી તો તારા દુઃખની શરૂઆત થઈ છે. આ તારી પરણેતર વેચાણી, તારા બાળકની હમણાં બોલી બોલાશે ને, પછી પછી તારો વારો. હજી કહું છું, ચેતી જા, માની જા મારી વાત. એક વાર કહી દે કે તે કોઈ વચન આપ્યું નથી, એક પળમાં તારા દુઃખ દૂર થઈ જશે. છોડી દે સતવાદીનું નાટક, લાવ મારી દક્ષિણા. લ્યો મુનિવર, આ 1.5 વાર સોનું, પણ આપ મારી પાસે ક્યારેય અસત્ય નહીં બોલાવી શકો. હું આપનો દેવાદાર છું, એ વાતથી હું ફરી જાઉં તો મારો વંશ લાજે, મારો વંશ લાજે. લ્યો આ સોનું. આપણે તો 2.5 વાર ની વાત થઈ હતી, હજી 1 વાર બાકી રહે છે. મહારાજ, 1 વાર સોના માટે થોડી થોડી મુદત આપવા કૃપા કરો. મહારાજ, હું તમારો ઉપકાર નહીં ભૂલું. ભલે, પણ જાજી મુદત નહીં હો. અરે ભાઈ, સાંભળ્યું છે કે અહીં કોઈ દાસ કુટુંબ વેચાવા નીકળ્યું છે? સાચી વાત છે મહેરબાન. આપ કોને ખરીદવા માંગો છો? મારે એક બાળકની જરૂર છે, જે રાજના બગીચામાં કામ કરી શકે. હું તૈયાર છું વડીલ,
આપ મને ખરીદી શકો છો? જો ભાઈ, ગંગાના કિનારે રાજનો બગીચો છે, હું એનો રખેવાળ છું. હવે મારી ઉંમર થઈ એટલે વધુ કામ થઈ શકતું નથી. પાછું મારે કોઈ સંતાન પણ નથી, માટે તને વેચાણે લેવા આવ્યો છું. મારે કામ શું કરવાનું? તારે એ બાગમાં રાત દિવસ રહેવાનું, ધ્યાન રાખવાનું, સાફ સફાઈ કરવાની ને સવારે તાજા ફૂલ વીણીને પૂજા માટે મહેલમાં દેવાના. લ્યો લ્યો આ કિંમત. પિતાજી, આપ મારી ચિંતા ન કરતા. સાંભળો 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 કાશીના નગરજનો, હું અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર મુનિવર વિશ્વામિત્રજીનો કરજદાર છું, હું દેવાદાર છું હું. એટલે એ ઋણ ચૂકવવા માટે હું મારી જાતની બોલી બોલી રહ્યો છું, મારી જાતની. હું આપને ત્યાં દાસ તરીકે વેચાવવા તૈયાર છું. સાંભળો સાંભળો ભાઈઓ સાંભળો, બસ એક વાર સોનું આપો, મને મુનિરાજના કરજમાંથી મુક્તિ અપાવો. હે નગરજનો, ફક્ત એક વાર સોનામાં હું મારી આખી જિંદગી વેચાઈ જાઉં છું, આપનો ગુલામ બનવા તૈયાર છું. જોઈએ છે કોઈને મજૂર? આ દાસ હરિશ્ચંદ્ર આજે કાશીના ચોકમાં વેચાવા ઊભો છે. છે છે કોઈ તૈયાર? બસ હરિશ્ચંદ્ર, હવે તારે કોઈને હાકલ કરવાની જરૂર નથી. તમે? હું કાશી નગરીનો ચાંડાલ છું. મળદા ઘાટે સ્મશાનમાં છે મારો વાસ, ને ચિતા પેટવવાનું છે મારું કામ. બોલ, કરીશ મારે ત્યાં નોકરી? જરૂર, પણ મને એ કહેશો મારે શું કામ કરવાનું? સ્મશાનમાં તે વળી શું કામ કરવાના હોય? અરે, છલ્લેરું દાણ લેવાનું. હા, મારે જરૂર છે મસાણમાં દાણ લેનારની. અરે, સ્મશાનમાં તો ગરીબે આવે ને તવંગરે આવે, રાજાએ આવે ને રંગ પણ આવે. બસ બસ, એના મળદા ઉપરથી લુગડા ઉતારી અને દાણ લેવાનું, ને પછી જ એની અંતિમ ક્રિયા કરવાની, દેન દેવાનું. લે લે આ તારી કિંમત, એક વાર સોનું સંભાળી લે ને હાલ મારી સાથે, એટલે તને બનાવી દઉં મારા જેવો ચાંડાળ. વાહ વાહ સત્વાદી રાજા, સાચે જ તે રઘુકુળ રીતિને સાચી કરી બતાવી. કરજ ચૂકવવા મશાણમાં ચાંડાલ બનવા તૈયાર થયો. હજી કહું છું, માની જા મારી વાત. એક વાર કહી દે કે તે કોઈ વચન આપ્યું જ નથી. અશક્ય ને શક્ય બનાવવાની ચેષ્ટાઓ છોડી દો મહામુનિ. મેરું તો ડગે તો ડગે, પણ જેના મરડા ડગે નહીં, મરને ભાંગી પડે ભરમાંડ. માટે મુનિવર, હું આ જીભેથી આપેલું વચન ફોગટ થવા નહીં દઉં. લ્યો 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 આ આપનું બાકી રહેતું કરજ. હવે હવે અત્યારે આજથી હું આપના મહાઋણમાંથી મુક્ત થયો છું. સાચી વાત છે, તું હવે મારા દેવામાંથી મુક્ત થયો છે રાજન. મુનિવર, આપ મને રાજન ન કહેતા, કેમ કે હવે આ પળથી આ ઘડીથી હું એક અદનો દાસ છું, ને આજથી મારું સ્થાન હવે
મશાણ માં રહેશે. સત્યવાદી, તારું દેવું તો પૂરું થયું, પણ અફસોસ એ વાતનો છે કે તું હવે એક ચાંડાલનો દાસ બનીને મશાણે જઈ રહ્યો છે. એમ કહું મહારાજ, હું સત્ય તરફ જઈ રહ્યો છું. આ જીવનનું એક સત્ય, મૃત્યુનું દ્વાર. મુનિવર, સાચા અર્થમાં કહું ને તો હું સત્યનો સાથી બનવા જઈ રહ્યો છું. પ્રણામ મુનિવર, મહેરબાની કરીને હવે મને સ્મશાનના અંધારામાં એકલો રહેવા દેજો, એકલો રહેવા દેજો. પ્રણામ. હરીશચંદ્ર, તે સાચી વાત કરી. આજથી તું હવે રાજાએ નથી ને હરીશચંદ્ર નથી, તું તો છો ભેંકાર ભૂતાવળમાં વાસ કરનારો ખેમરો મસાણી. આજથી તારું નામ ખેમરો મસાણી. તારે મારા દાસ થઈને રહેવું પડશે, રાત દિવસ મસાણમાં કાઢવા પડશે. જોજે હો, કર લીધા વગર એકે મર્દાને બાળવા ના દેતો. પૈસા ને કપડા મને પહોંચાડવાના. જોજે, ગફલત ના કરતો, સાવચેત રહેજે. સ્મશાનની નોકરી સ્વીકારે છે હરિચંદ્ર. જે સ્મશાનમાં મયતને લઈ આવે એનું ખાપણ લઈ લે, એનું દાન લઈ. આવી રીતે કાશીના ઘાટની ઉપર સત્યને ખાતર વેચાણ છે. પણ કરુણા એ બની મોટી વાત તો હવે આવે છે મિત્રો. રોહિત, રાજાની પૂજા જુદી ને આપણી પૂજા જુદી, આમ કેમ? અરે ગાંડી, ભગવાન તો એક જ છે. સત્યવાદીનો દીકરો પણ પાકો સત્યવાદી. હમણાં જોઉં છું કે મારા ડંખથી તને કોણ બચાવે છે. એ રોહિત, રોહિત, મને આ ફૂલ તોડી દે ને. અરે એમાં શું, આ આવ્યો. ઓય મારી રે, ઓ માં. શું થયું રોહિત, શું થયું? અરે તારા પગમાંથી તો લોહી નીકળે છે. ઓય મારી રે, મને નાગે ડંક માર્યો છે. કલ્યાણી, નાક ડંકી ગયો. રોહિત, તો હવે શું થશે? કલ્યાણી, ડર નહીં. જો સાંભળ, મારી માને બોલાવી આવ, બોલાવી આવ. ઓય રે, જાઉં છું રોહિત, જાઉં છું. મેલી ને
ગોજારા કાળ અમે એવા તે તારા કેવા ગુના કર્યા છે કે તે મારા ફૂલડાને મસડી નાખ્યો. હે નાગરાજ, અમારા એવા તે કેવા ગુના કે તમે ડંક દેવા આવ્યા. તમે તો સતનો ભાર લઈને બેઠા છો, તમને ડંક દેતી વેળા સતની લાજ નો આવી. નાગરાજ, સતની લાજ નો આવી. આ એ મેઘલી રાત છે. અયોધ્યાની મહારાણી શમશાન ભૂમિની માલિપા પોતાના દીકરાને લઈને ગઈ છે. કેવો વખત છે, કેવી વિપત છે. અને એમાં દીકરાની લાશને દેન દેવા માટે એ બાઈ તૈયાર થાય અને પુરુષ સામે ખડગ લઈને તૈયાર થાય. કૃપા કરો, મને મદદ કરો. પહેલા દાન પછી જ શબને દેન દેવાશે. અરે રે, હે ભગવાન, કેવી છે તારી લીલા. મારા એક ના એક દીકરાને સાફ કરો, મારો આધાર ચીનવાડો. હે ચોકીદાર, હવે મારી પાસે કઈ નથી. દુખિયારી નારી પર દયા કરો ચોકીદાર. મારા દીકરાનું શબ ક્યાં રચડે છે, મહેરબાની કરી એને દેન દેવા દો. હું તમારો ઉપકાર જીવનભર નહીં ભૂલું. દેવી, હું તો રહ્યો વેચાયેલો ચિઠ્ઠીનો ચાકર. આ સળગતા સ્મશાનમાં નોકરી લીધી ને બધાય સંબંધો સળકી ગયા. દેવી, અહીંયા તો હું પોતે બની ગયો છું એક સળગતી લાશ. ચિતા પર બળતી લાશને કોઈ સંબંધ નથી હોતા. માં બાપ, ભાઈ બહેન, પુત્ર કે પત્ની, લાશ કોઈને નથી ઓળખતી. દેવી, લાશ કોઈને નથી ઓળખતી, લાશને કોઈ સંબંધ નથી. આ લાકડાના સથવારે ને અગ્નિદેવના જબકારે સ્મશાનમાં નોકરી લીધા પછી રોજ ને રોજ સળગ્યા કરું છું. દેવી, મરદાની છે. મહારાજ, તમે આ સ્મશાન ભૂમિમાં? તારામતી, હું વિધિના મોકલ્યા હું ને આપણે કેવા સંજોગોએ પાછા ભેગા થયા. મહારાજ, અરે જે સત્ય માટે મેં રાજ મૂક્યું, સત્તા મૂકી, ધન મૂક્યું, જે ધર્મને માટે વન વેઠ્યો ને જે ધર્મને નામે પત્ની વેચી, પુત્ર વેચ્યો, એ જ ધર્મ નામના શબ્દએ મને ચાંડાલ બનાવ્યો છે. દેવી, ચાંડાલ બનાવ્યો છે, સ્મશાનનો દાસ. હવે તમે મને અડધા ગજ કપડા માટે ઈ ધર્મ મૂકવાનું કહો છો? વચન તોડવાનું કહો છો? દેવી, તો પછી દેવી પૃથ્વી પર પ્રલય થઈ જશે, સૂરજ ને અંધકાર ગળી જાય ને બ્રહ્માના મુખે ઉચ્ચારાયેલા સત્વચનની વેદોની વાણી પણ પાણી ફરી વળે. મહારાણી, માટે જ કહું છું, એ તો નહીં જ બને, નહીં જ બને. હું તો એક ચાકરનો ચાકર છું રાણી, ને ચાકરથી નિયમોનું ઉલ્લંઘન ક્યારેય નહીં થાય, ક્યારેય. માથે કાળી રાત છે, દેન તો હમણાં જ આપો, પછી મારા શેઠને જવાબ શું આપો મારે.
મહારાજ, હું વચને બંધાયેલો છું. મહારાજ, આપણા કાળજાના કટકા સામે તો જુઓ, આપણા રોહિતના મુખના છેલ્લા દર્શન તો કરો મહારાજ. નથી મારી પાસે દાન કે નથી વસ્ત્ર. દેવી, તમારું ઓઢણું ફાડીને અડધું લાશને ઓઢાડું, એને હું ખા પણ ગણી લઈશ. બસ ભલે, જેવી તમારી ઈચ્છા સ્વામી. મને માફ કરજો. મારા લા, તારી જનેતાને માફ કરજે. તારી સંભાળ હું ન લઈ શકી, તારી આ ભાગડી માને માફ કરજે, માફ કરજે. અરે રે, બેટક ખાવાનું તો ઠીક, પણ આજ તારા મોત નો મલાજો નથી જાળવી શકતી. અરે રે, મારા લા, આ સ્મશાન ભૂમિમાં પણ તારા માટે જગ્યા ન કરી શકી, જગ્યા ન કરી શકી. દેવી, લાવો એ ખાપણ ને હવે દાણ. દાણ, દાણ ને દાણ. સ્વામીનાથ, તમારી સાથે સાત ફેરા ફરી એટલે તમારી એક પણ વાતને મેં ઉઠાવી નથી, પણ આજે આ સ્મશાનમાં કાળી મધરાતે તમે જ મને કહો સ્વામીનાથ, હું દાન ક્યાંથી આપું? મારી પાસે ફૂટી કોળી નથી. ઉહે, કાઈ ન સમજો દેવી, કાઈ ન સમજો. દાન વિના દે નહીં, નહીં ને નહીં. હે વચન પાલક સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, તમારે દાન જોઈએ છે ને, તો લ્યો લ્યો આ મારું મસ્તક. ચલાવો ફરસી ને કરી દો દર્દી અલગ મારું મસ્તક, પછી તો તમને તમારો માલિક કઈ નહીં કે ને. તો સાવધ થાવ દેવી, કઈક તો ચૂકવવું જ પડશે, કઈક તો આપવું જ પડશે. ભલે ભલે તમારું મસ્તક સ્વીકાર્ય છે, માટે કહું છું સાવધ થાઓ, ઈષ્ટદેવને સંભાળો, પ્રભુને યાદ કરો. સ્વામી, આ સંબંધહીન જીવતરનો ત્યાગ કરી સ્વર્ગે જવાની તૈયારી કરો. દેવી, તમે તો મારા કરતા આગળ, તમારા સર્વે કર્મો પૂરા થયા છે. મહારાજ, સાવધ થાઓ દેવી, હવે ડરતા નહીં, હવે દુઃખરૂપી સંસારનો અંત આવે છે. જય વૈકુંઠપતિ. તારી કસોટી પૂરી થઈ વત્સ, તમે સાચે જ સત્યવાદી છો હરિશ્ચંદ્ર, તમારો જય હો. પ્રણામ દેવાદિ દેવેન્દ્ર, ગુરુવર્ય વશિષ્ઠજી, મહામુનિ વિશ્વામિત્રજી ને મહર્ષિ નારદજી, મારા પ્રણામ સ્વીકાર. આયુષ્યમાન ભવ. આયુષ્યમાન ભવ. હે સત્યવાદી, તમારી ટેક, વચન પાલન અને તારામતીની ભક્તિને કારણે અમારા સ્વર્ગના આસન પણ ડકી ગયા રાજન. ધન્યવાદ. નારાયણ નારાયણ. હે હરિશ્ચંદ્ર, આપ તો ઋષિઓના પણ ઋષિ બન્યા. મારી ચિંતા દૂર થઈ વશિષ્ઠજી. હે રાજન, માંગો, જોઈએ તે માંગી લો, બાકી આ તો તારા હતા તારા મતીને રોહિત, એ સીતારાની જેમ યુગો સુધી ચઢહડતા જ રહેશે. બસ દેવાદિદેવ, જન્મો જન્મ અમને ગુરુ વશિષ્ઠનો પડછાયો મળે, જન્મો જન્મ અમને ગુરુ વિશ્વામિત્રજી જેવા પરમ સ્નેહી મળો,
બસ સતના ચરણમાં સ્થાન મળો. મહારાજ હરિશ્ચંદ્ર, મને માફ કરી દે ભાઈ. ગુરુ વશિષ્ઠની અકારણ ઈર્ષા કરવા જતાં મેં મારું ઋષિપણું લજવ્યું છે ભાઈ. તને અકારણ કષ્ટ આપ્યું, લે તારું સર્વ તને પરત કરું છું સત્યવાદી. માંગી લે પુત્ર, તારે જે જોઈએ તે માંગ, કહે તો મારા હજારો વર્ષના તપનું ફળ તને આપું, મારું જીવન આપું. ના પ્રભુ, ના ના, બસ એટલું જ કે જન્મ જન્મ આપ અમારો હાથ ઝાલજો, પ્રભુ હાથ ઝાલજો. તથાસ્તુ તથાસ્તુ. પ્રભુ, હે દેવાધિદેવ ઇન્દ્ર, મારી એક અબળાની વિનંતી સ્વીકારતા જાવ દેવ. બોલો તારાવતી, શી કામના છે તમારી? પ્રભુ, માંગવાનું તો બીજું શું હોય, આપે બધું જ પાછું આપ્યું છે. બસ એટલું જ કે આપે અમારી જે રીતે પરીક્ષા કરી, આખરી કસોટી કરી, એવી અગ્નિ પરીક્ષા હવે કોઈની કરશો માં. કડી કાળમાં માણસ પાસે ધીરજ નહીં હોય, દુઃખ વેઠવાની શક્તિ નહીં હોય પ્રભુ. એટલે પ્રભુ, તમારા પરની એમની શ્રદ્ધા ડગી જશે, ઈશ્વર તરફનો વિશ્વાસ ઉઠી જશે. હવે પછી આવી આકરી કસોટી કોઈ નહીં કરશો નહીં પ્રભુ, કોઈ નહીં કરશો નહીં. તથાસ્તુ તથાસ્તુ.